સાબરકાંઠા જિલ્લામાં સુગંધિત ચંદનની ચોરી કરનાર આખરે જિલ્લા પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા, જ્યારે 7 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી સુગંધિત ચંદનના 4 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચંદનની ખેતી કરવામાં આવે છે, ત્યારે ઈડર પંથકમાં તૈયાર થયેલા કિંમતી ચંદનના ઝાડના કેટલાય સમયથી ચોરી થઈ રહી છે, ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ઈડર આસપાસથી કિંમતી ચંદન ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો પણ જાહેર કર્યા હતા, જેમાં 3 મહિલા, 3 કિશોરો સહિત અન્ય 1 રિલીવર સહિતના તમામ 10 જેટલા આરોપીઓ કિંમતી ચંદનની ચોરી આચરતા હતા. આરોપીઓ દિવસે રુદ્રાક્ષ અને મહિલાઓની કટલરી વેચાણ માટે ગામડાઓમાં ફરતા હતા. એ દરમિયાન ચંદનના ઝાડની રેકી કર્યા બાદ રાત્રિના સમયે ચંદનના ઝાડને કરવત વડે કાપી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. ઈડર તાલુકાના ઈડર પોલીસ મથકે ચોરીના 7 ગુના અને જાદર પોલીસ મથકે 1 M8 જેટલા ગુના નોંધાયેલ છે, જેની આરોપીઓએ કબૂલાત પણ કરેલ છે. તો બીજી તરફ આરોપીઓએ અત્યાર સુધી અંદાજિત 15 લાખ રૂપિયાની કિંમતી ચંદન ઉત્તર પ્રદેશ ખાતે વેચાણ કરી દીધું છે. જિલ્લામાંથી ચોરાયેલ કિંમતી ચંદનમાંથી પોલીસે 4 લાખ રૂપિયાનું ચંદન ઝાડ રિકવર કર્યું છે. આરોપીઓએ ઈડરના ચાંડપ, સૂર્યનગર, કંપા, બડોલી, ફિંચોળ સહિતના ગામોમાંથી ચંદનના કિંમતી ઝાડની ચોરી થઈ હતી. આ ચોરી આચરનાર ગેંગ છેલ્લા 3 મહિનાથી ઈડર પંથકમાં તડખાટ મચાવતી હતી. ચોરી આચરનાર આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના છે, તો ચોરી કરેલ ચંદન આરોપીઓ ઉત્તર પ્રદેશના કનોજ ખાતે વેચાણ કરતા હતા. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. આરોપીઓ જે છે એ અને એ ઉપરાંત 3 કિશોર જે છે એના પણ આરોપી તરીકે નામ ખુલવા પામેલા છે, જે બાબતની કાર્યવાહી જે છે પોલીસ હવે કરશે. દિવસના ભાગે જે છે આ લોકો ઈડરની અંદર જે છે પોતાનો ખુલ્લા મેદાનની અંદર પડાવ નાખીને રહી રહેલા હતા. દિવસના ભાગે તેઓ અલગ અલગ વસ્તુઓ એમાં જેમ કે રુદ્રાક્ષ છે, કાંસકી બંગડ એ પ્રકારે વેચવા જે છે નીકળે અને એ રીતે જે છે ગામે ગામ વેચવા જેને આ વિસ્તારની અંદર જે છે લોકો રેકી કરી રહેલા હતા અને એ જોઈ અને પછી એ લોકો એમના પડાવ પર જતા અને રાત્રે ફરી એકવાર જે છે એ જે દિવસના દરમિયાન એમણે રેકી કરેલી છે એ મુજબ જે છે રાત્રે જે છે એ લોકો પોતાના સામાન સાથે નીકળે અને ચંદનના ઝાડ જે છે કટિંગ કરે. જેટલા ઝાડ એમની સાથે લઈ જઈ શકે જેટલો મુદ્દામાલ એટલો લઈ જતા હતા અને બાકીનો જે એમણે કટિંગ કરેલી જે સામાન છે એ નજીકના ખેતરમાં સીમમાં એ લોકો જમીનની અંદર દાટી દેતા હતા અને પછી જે છે પડાવ પર જઈ અને આ જે સામાન લઈ આવે છે એને પણ દાટી દેતા હતા. ફુરસદ જેમ એમને અનુકૂળ મળે એમ જે જગ્યાએ એમણે મુદ્દામાલ દાટેલો છે એ પોતાની રીતે ફરી લઈ આવતા હતા. પડાવ ઉપર આવી અને અન્ય જે ગેંગના આરોપીઓ જે છે એ પૂરું એમનું લાકડા અને છોલી અને જે સામાન નીકળે છે એ જે સામાન જે છે ગેંગના અન્ય જે આરોપીઓ જે છે એ પોતાના સામાનમાં સાથે રાખી અને જે પ્રકારે માહિતી મળી છે એમની જોડેથી એ રીતે ઉત્તર પ્રદેશમાં જે છે કન્નૌજમાં એક સમીર નામના આરોપીનું નામ આપી રહ્યા છે કે જેને એ લોકો વેચાણ આપતા હતા. એટલે આ રીતે જે છે પોલીસે આજે જે છે આ લોકોને પકડ્યા છે. લગભગ 4 લાખ રૂપિયા જેટલા ચંદન જે છે એટલાનો મુદ્દામાલ રિકવર કરેલો છે. કેટલા ગુના સાહેબ નોંધાયેલા છે, અંદાજિત કેટલો જથ્થો આ લોકોએ વેચેલો છે અને કેટલો રિકવર થયો? આ બાબતે ઈડર પોલીસ સ્ટેશનના 6 ગુના છે. જી સર, જે પ્રકારે ચંદનના ઝાડની ચોરી કરનારા આરોપીઓ ઝડપાયા છે, કેટલા આરોપીઓ, કેટલું મુદ્દામાલ, શું મોરસવામ પેટી? સાબરકાંઠા જિલ્લામાં ઈડર પોલીસ સ્ટેશન અને તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા 2 થી 2.5 માસ દરમિયાન ચંદનના ઝાડ જે છે એને કાપી એનો જે સુગંધીદાર લાકડાનો ભાગ જે છે એની ચોરી કરી અને અન્ય ચંદનના ઝાડોને જે છે એ કાપી અને નુકસાન કરવાના બનાવો જે છે એ બનવા પામેલ હતા અને આ પ્રકારના બનાવો ચાલી રહેલા હતા એટલા માટે થયા અને સાબરકાંઠા જિલ્લાની LCBની ટીમ, SOGની ટીમ, ઈડર પોલીસ સ્ટેશન, જાદર પોલીસ સ્ટેશન તેમજ ડિવિઝનની ટીમ આ તમામ લોકો જે છે એ આ બનાવોને રોકવા તેમજ આ ગુનાના જે આરોપીઓ જે છે એને પકડી પાડવા માટે થઈ અને કટિબદ્ધ થયેલા હતા. આ વિસ્તાર જે છે એમાં જ્યાં જ્યાં બનાવો બનેલા હતા એને મેપ કરી કયા કયા રસ્તાઓથી આરોપીઓ જે છે મૂવમેન્ટ કરી શકે છે
એની એક એક નકશો તૈયાર કરી એ તમામ નાકાઓ જે છે એના ઉપર જે છે પોલીસે પોતાનું ચેકિંગ વધારેલું હતું, નાકાબંધી કરેલી હતી અને ટેકનિકલ સર્વેલન્સ પણ જે છે એ આમાં ઉપયોગમાં લીધેલું હતું. એ ઉપરાંત જે છે આ જ પ્રકારના ગુનાઓ જે છે એ ગયા વર્ષે પણ બનેલા હતા અને એમાં જે છે ગયા વખતે જે આરોપીઓ પકડેલા હતા એ આરોપીઓની ગતિવિધિ જે છે એ ગતિવિધિઓ જે છે એને પણ પોલીસ જે છે ચેક કરી રહેલી હતી. એ દિશામાં પણ પોલીસ જે છે સતત પ્રયત્નો કરી રહી હતી કે એ જ ગેંગ જે છે એ ફરીથી જે છે એ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહી છે કે કેમ. દરમિયાનમાં જે છે એ એલસીબીની ટીમ જે છે એમને આ ગેંગને પકડવામાં સફળતા મળી છે અને આ ગેંગના 3 આરોપી જે છે એને એલસીબીની ટીમે પકડ્યા છે, જેની અંદર આ ચંદન ચોરની જે ગેંગ છે એમાં એક રોહનસિંહ ઉર્ફે રોના પુષ્વા, રેતલસિંહ ઉર્ફે ભયુ પુષ્વા અને વોરંટી ઉર્ફે સન ઓફ ગેરંટી પુષ્વા, આ 3 જણા જે તમામ જે છે દેવરી ગામ તાલુકો નારાયણગંજ જિલ્લા મંડલા મધ્યપ્રદેશના રહેવાસી છે અને આ 3 આરોપીઓને જે છે એ પોલીસે જે છે પકડ્યા છે. એમની પાસેથી જે છે એ મુદ્દામાલ રિકવર કર્યો છે, જે કરવતની પટ્ટી જે છે એ પણ રિકવર કરી છે. એની સાથે સાથે જે છે એ લોકોની પૂછપરછની અંદર એ લોકોએ જે જગ્યાએ અન્ય ચંદનના ઝાડ જે છે કાપી અને જમીનમાં છુપાવેલા હતા એની પણ રિકવરી કરેલ છે. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે.
હું નર્સરીથી તો ટેન્થ સુધી અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ. પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરાન ઇંગ્લિશ મીડિયમ KG, જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે, અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.